पंदरमी ऑगस्ट पर स्पीच। युगोनी शहीदीनू आ स्वप्न छे, युगोनी शहीदीनू आ स्वप्न छे, मारी मातृभूमिनू आज रहस्य छे। बलिदानीओना कई लेखा नथी, मां भारतनू आजे स्वतंत्रतानू पर्व छे। माननीय मुख्य मेहमान, आदरणीय शिक्षकगण अने मारा वहाला देशवासीओ, आप सौने स्वतंत्र दिवसनी खूब खूब शुभकामनाओ। पंदरमी ऑगस्ट भारतना लोको माटे एक महत्वनो दिवस छे, कारण के आ दिवसे भारत ने अंग्रेजोना शासनमांथी मुक्ति आजादी मळी हती। ईस्वीसन 1947 नी पंदरमी ऑगस्टनो दिवस भारतना इतिहासमां सुवर्ण अक्षरे लखायेलो छे। ए दिवसे एक मोटा लोकशाही देश तरीके आपणो देश स्वतंत्र थयो। 15 ऑगस्ट 1947 सुधी आपणा देशमां अंग्रेजोनुं शासन हतुं। અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો, લોકોના ગૃહઉદ્યોગ પડી ભાંગ્યા હતા, પરિણામે આપણા હજારો કારીગરો બેકાર બન્યા હતા, અંગ્રેજોના જોર જુલમથી ભારતની પ્રજા ત્રાસી ગઈ હતી। ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી। દેશની પ્રજાએ ગાંધીજીને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો। જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક, લાલા લજપતરાય વગેરે દેશ નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધું। ભગતસિંહ, ખુદીરામ બોઝ, પ્રફુલ ચાકી, ચંદ્રશેખર આઝાદ વગેરે યુવાનોએ હસતા હસતા શહીદી વહોરી લીધી હતી। છેવટે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો। એ પ્રસંગે લોકોએ ખૂબ આનંદ મનાવ્યો હતો। ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર્ય દિન તરીકે આનંદ અને ઉલ્લાસથી આપણે ઉજવીએ છીએ। આ દિવસ છે અભિમાનનો, આ દિવસ છે અભિમાનનો, ભારત માતાના માનનો, સ્વતંત્રતા દિવસની સૌને શુભકામનાઓ। 15 ઓગસ્ટના દિવસે સવારે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે। પછી આપણા દેશની સેનાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે। આપણે આઝાદ થયા છીએ, પણ હજુ પૂરેપૂરા આબાદ થયા નથી। 15 ઓગસ્ટના દિવસે આપણે શહીદોને યાદ કરીએ। આપણે આપણા દેશની મહામૂલ્ય આઝાદીનું રક્ષણ કરવાની અને દેશને આબાદ કરવાની પ્રતિજ્ઞા લઈએ। ખાલી બે દિવસ નહીં, હરપળ દેશ દિલમાં ધબકવો જોઈએ। દેશભક્તિનો સૂર રગરગમાં ઉતરવો જોઈએ, દેશભક્તિનો સૂર રગરગમાં ઉતરવો જોઈએ। જ્યારે સ્તંભ પર નહીં હૃદયમાં તિરંગો લહેરાય, જ્યારે સ્તંભ પર નહીં હૃદયમાં તિરંગો લહેરાય, ત્યારે એક નાગરિકની સાચી દેશભક્તિ કહેવાય, ત્યારે એક નાગરિકની સાચી દેશભક્તિ કહેવાય।